શ્રી ગણેશાય નમ સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીએ સેમિસ્ટર વન હિસ્ટ્રી ઓફ એન્શિયન્ટ ઇન્ડિયા જેમાં સીસી અને ઈસી ના એટલે કે પ્રાચીન ભારત નો ઇતિહાસ જે છે અપ ટુ ત્રણસો ત્રેવીસ સુધી એનો સમયગાળો છે જેમાં જેને મુખ્ય વિષય એટલે કે સીસી ઈસી એટલે ગૌણ વિષય ઇતિહાસ રાખ્યો છે તેના MCQ પ્રશ્નોની ચર્ચા કરવાની છે ભાગ બે માં હું પ્રોફેસર રાજેશ મહેતા આપનું સ્વાગત કરું છું જો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા પહેલો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધે ક્યાં ઉપદેશ આપ્યો હતો તો મિત્રો એનો જવાબ આવશે ગૌતમ બુદ્ધે સારનાથની અંદર સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો ત્યાર પછી એવું પૂછાય કે મહાવીર સ્વામી જૈન ધર્મ ના કેટલા તીર્થંકર ગણવામાં આવે છે તો ને જૈન નંબર ના તીર્થંકર ગણવામાં આવે છે જો પહેલા તીર્થંકર કોણ છે એવું પૂછાય તો તમારે વૃષભનાથ લખવાનું અને જવાબમાં આદિનાથ આપ્યું હોય તો આદિનાથ એના બે નામ છે આદિનાથ અને વૃષભનાથ એવું પૂછવામાં આવે કે ઋગ્વેદમાં

આ મગજમાં કોશલમાં કપિલ વસ્તુ એનો જન્મ થયો હતો લુંબીની વનમાં એવું પૂછાય કે કયા વૃક્ષ નીચે જન્મ થયેલો તો વૃક્ષ નીચે જન્મ થયેલો હાલ ક્યાં આવેલું છે ગૌતમ બુદ્ધ નું જન્મ સ્થાન જો એવું પૂછાય તો હાલ એ નેપાળમાં આવેલું છે બરાબર એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ની વાત કરીએ તો સિદ્ધાર્થ સિદ્ધાર્થ એટલે ગૌતમ બુદ્ધ ના પિતા નું નામ શું હતું ના બદલે એવું કે ગૌતમ બુદ્ધ ના પિતા પિતા નું નું નામ નામ શું હતું હતું તો એના ત્યાર પછી એવું પૂછાય કે સિદ્ધાર્થ કે ગૌતમ બુદ્ધ ની પત્ની નું નામ શું હતું તો એનું બાળપણ માં લગ્ન થઈ ગયેલું ચૌદ વર્ષે યશોધરા નામ ની રાજકુમારી સાથે લગ્ન થયું હતું પછી સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધ કયા કુળના હતા તો ગૌતમ બુદ્ધ એક ક્ષત્રિય કુળ ના હતા જ્ઞાતુક ક્ષત્રિય હતા બરાબર પછી પ્રશ્ન નંબર આઠ છે સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધ ના પુત્ર નું નામ શું હતું અથવા સિદ્ધાર્થ ના પુત્ર નું નામ શું હતું તો એના પુત્ર નું નામ હતું રાહુલ જો

એ તૈયાર કરી નાખજો અને મહાવીર સ્વામી નો ટૂંક સમયમાં હું મૂકી દઈશ પ્રશ્ન નંબર દસ સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયું સિદ્ધાર્થ એટલે તમે હવે ગૌતમ બુદ્ધ યાદ રાખજો સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયું તે સ્થળ હાલમાં કયા નામે ઓળખવામાં આવે છે તો બૌદ્ધિ ગયા નામે થી ઓળખવામાં આવે છે અથવા જ્ઞાન ક્યાં પ્રાપ્ત થયું હતું એવું પૂછાય ગૌતમ બુદ્ધ ને તો બૌદ્ધિ ગયામાં પછી ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ પામ્યા જો નિર્વાણ એટલે મૃત્યુ પામ્યા તો જો કુશીનગર ની અંદર એમનું મૃત્યુ થયેલું જન્મ બરાબર આગળ મેં તમને સમજાયું મૃત્યુ ક્યાં પામ્યા કુશીનગર માં એવું પૂછવામાં આવે કે ગૌતમ બુદ્ધ નો જન્મ ક્યારે થયેલો આવું ખાલી જગ્યા પૂછાય તમારે લખવાનું ઈસવીસન પૂર્વે બીસી નો મતલબ પૂર્વે બરાબર ઈસ્વીસન પૂર્વે પાંચસો માં એમનો જન્મ થયેલો અને મૃત્યુ ઈસ્વીસન પૂર્વે ચારસો અને એડી એ બંને વચ્ચે શું તફાવત છેડિયો બનાવીશ ઈસ્વીસન એટલે શું ઈસ્વીસન પૂર્વે એટલે શું સખ સંવત એટલે શું અને વિક્રમ સંવત એટલે શું એનો હું વિડીયો બનાવીશ એક માર્ક નો ત્યારે સમજાઈશ

બાળપણ નું વર્ધમાન હતું બરાબર કારણ કે જે વખતે આ એની માતાનું નામ હતું ત્રિશલા દેવી માતા ત્રિશલા દેવી ને જયારે ગર્ભ રહ્યો ત્યારે જ એના પિતાની અંદર વૃદ્ધિ માં વધારો થયો

નામની કન્યા સાથે થયા હતા બરાબર જો તમને ગૌતમ નામ હતું પ્રજાપતિ ગૌતમી એ પણ યાદ રાખજો એવું પણ પૂછાઈ શકે ઓકે અને આ મહાવીર સ્વામી જે છે એની પત્ની નું નામ યશોદા હતું સોળમો પ્રશ્ન નેક્સ્ટ

બ્રહ્મચર્ય નું પાલન કરવું જૂઠું ના બોલવું કયા ધર્મ ની સ્થાપના થઈ તો ગૌતમ બુદ્ધે બૌદ્ધ ધર્મ ની સ્થાપના કરી અને મહાવીર સ્વામી એ જૈન ધર્મ નો પ્રચાર કર્યો એના સ્થાપક હતા વૃષભનાથ અથવા તો આદિનાથ મેં તમને આગળ જ કીધું પછી મહાવીર સ્વામી ના ઉપદેશ ને લીધે સમાજ ઉપર પશુહિંસા બંધ થઈ જો મેં આ પાંચ સિદ્ધાંતો કીધેલા ને એમાં કયું કીધેલું અહિંસા પરમો ધર્મ જૈન ધર્મ ની ફિલોસોફી છે પાંચ માં બરાબર અહિંસા સત્યમ વદ એટલે સાચું બોલો અહિંસાનું પાલન કરો પછી અને બ્રહ્મચર્યનું પાલન કરો એટલે પશુ હિંસા બંધ થઈ એકવીસ મુજબ લગભગ કેટલા વર્ષ પહેલા બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ હશે એટલે આશરે અઢી હજાર વર્ષ પહેલા બરાબર એમનો જન્મ થયો એમાં ઈસવીસન ઉમેરીએ બે હજાર લગભગ અઢી હજાર પછી ગૌતમ બુદ્ધ નો જન્મ ક્યાં થયો આગળ જ બોલ્યો કપિલ વસ્તુ ની અંદર બરાબર કપિલ વસ્તુ કોનું હતું મગજ સામ્રાજ્ય નો એક નગર હતું અને લિંબની વનમાં માં ક્યાં આવેલું છે હાલ એવું પૂછાય તો નેપાળમાં

એના થોડાક જ સમયમાં એક જ વર્ષમાં મૃત્યુ પામ્યા એટલે એની બીજી નું માતાનું નામ છે ગૌતમી પ્રજાપતિ બરાબર ગૌતમી ગૌતમી પ્રજાપતિ પ્રજાપતિ એની બીજી માં છે પછી સિદ્ધાર્થે કઈ પ્રજાના ગણરાજ્ય સાથે જોડાયેલા હતા તો કીધું ને શાક્ય બરાબર સાક્ય રાજા ના એટલે ગણ રાજ્ય સાથે જોડાયેલા હતા પછી સિદ્ધાર્થ શા માટે જઈ તપ કરવાનું ઈચ્છતા હતા તો જ્ઞાન પ્રાપ્તિ અર્થે બરાબર મૃત્યુ પછી શું એને જે ચાર પેલા એમને પેલા પ્રસંગો જોયેલા ને વૃદ્ધ નો પ્રસંગ જોયો રક્તપીતીઓ જોયો એટલે કે પેલો માદો માણસ રોગીષ્ટ માણસ જોયો સન્યાસી જોયું અને સબ જોયું

પછી ગૌતમ બુદ્ધ સાની શોધ માં પછી ગૌતમ બુદ્ધ ને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું હતું તો ગૌતમ બુદ્ધ ને વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું એમની જીન્મ એમના જીવનમાં વૈશાખી પૂર્ણિમા નું બહુ જ મહત્વ છે

પછી ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ આપ્યો હતો તો વર્ષ સુધી ઉપદેશ આપ્યો એ મૃત્યુ ક્યારે પામ્યા હતા ગૌતમ બુદ્ધ નું નિર્વાણ ક્યારે કેટલા વર્ષે થયું આગળ જ મેં તમને પેલું બરાબર ટોટલ કરીને કીધું છે એસી વર્ષે પછી જયારે ગૌતમ બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમની ઉમર કેટલી હતી

એટલે ગાર્ગી લોપા મુદ્રા પ્રાચીન ભારતની વિદુષી એનો છોકરો મરી ગયો અને ગૌતમ બુદ્ધ સાથે એના છોકરાને લઈને ગયા રોતા રોતા કે આને સજીવન કરો એનું નામ શું હતું એવું પૂછાય તો કિશા ગૌતમી બરાબર અને એને ઉછેરનાર માનું નામ પણ ગૌતમી પ્રજાપતિ હતું એટલે પણ ગૌતમ તરીકે ઓળખાયા બરાબર મહાવીર સ્વામી એ કેટલા વર્ષની ઉંમરે ઘર છોડ્યું હમણાં આગળ જ કીધું અઠ્યાવીસ વર્ષે મા બાપ મરી ગયા પછી એનો મોટાભાઈ નંદીવર્ધન ની આજ્ઞા માંગી એને ના પાડી પછી બે વર્ષ રહ્યા અને પછી ગુરુ ત્યાગ કર્યો

અને ગૌતમ બુદ્ધ નું બાળપણનું નામ સિદ્ધાર્થ ઓકે ઓગણચાલીસ મોર સ્વામી ના પ્રચાર સમાજ સુધારક તરીકે સહજાનંદ સ્વામી એ પણ કરેલો અને સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપ્યો એટલે એ પણ તમને સહજાનંદ સ્વામી એમ એ મુખ્ય ઇતિહાસ વાળાને ભણવામાં આવશે સમાજ સુધારક તરીકે ચાલીસ પ્રશ્ન છે મહાવીર સ્વામી નીચેનામાંથી કયું વ્રત આપ્યું હતું તો મહાવીર બરાબર નું વ્રત આપ્યું હતું એટલે કે જૂઠું બોલવું નાય પછી એકતાલીસમું જે બુદ્ધે ઈસા ગૌતમીને ત્યાં ત્યાર સુધી કોઈના ઘરે એક પણ મરણ ના પામ્યું હોય તો ત્યાંથી એક મુઠી શું લાવવાનું કહ્યું કે જેની સાત પેઢીમાં કોઈ પણ મૃત્યુ ના પામ્યા હોય પેઢી ત્યાંથી બરાબર દાદા છોકરો છોકરાનો છોકરો પુત્ર પૌત્ર એ રીતે સાતે સાત પેઢીના જીવતા હોય ત્યાંથી છેલ્લો પ્રશ્ન છે કે જૈન તથા બૌદ્ધ ભિક્ષુકો ક્યાં રહેતા હતા તો જૈન સંઘોની અંદર વિદ્યાર્થી મિત્રો કાલના પેપર માટે બિસ્ટોક બિસ્ટોપ્લક તમને પ્રોફેસર રાજેશ મહેતા ના પ્રણામ અને હું સવાર સુધીમાં મહાવીર સ્વામી નો વિડીયો બનાવી અને મોકલી દઈશ જય શ્રી કૃષ્ણ બેસ્ટોપ લક